નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું ફરીથી એક વખત આપણી સહિયારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર વિજ્ઞાન વિષયના પાઠ નંબર બીજા આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે કેમ તેમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી તો એમાં પ્રશ્ન નંબર એક છે માગ્યા મુજબ જવાબો આપો જેમાં પહેલો પ્રશ્ન નીચેના પદાર્થોનું વલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો તો જોઈએ એમના માટે જવાબ સોડિયમ ક્લોરાઈડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનેલા દ્રાવણમાંથી અલગ કરવા માટે જવાબ આવશે બાષ્પીભવન બીજું છે એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી અલગ કરવા માટે આવશે ઉધુપાતન ત્રીજું છે ધાતુના નાના કણોને મોટરકારના એન્જિન ઓઇલમાંથી દૂર કરવા માટે તો એમાં આવશે ગાળણ ચોથું છે જુદા જુદા રંગીન કણોને ફૂલની પાખડીઓના અર્કમાંથી દૂર કરવા માટે તેમાં જવાબ આવશે ક્રોમેટોગ્રાફી પાંચમું છે માખણને દહીંમાંથી અલગ કરવા માટે તેમાં જવાબ આવશે સેન્ટ્રીફ્યુગેશન છઠ્ઠું છે તેલને પાણીમાંથી અલગ કરવા માટે તેમાં જવાબ આવશે ભિન્નકારી ગરણી સાતમું છે ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી તેમાં આવશે ગાર્ડન પદ્ધતિ ત્યારબાદ આઠમું છે રેતીના કણોને લોખંડની ટાંકણીઓમાંથી અલગ કરવા માટે તેમાં જવાબ આવશે ચુંબકીય અલગીકરણ દ્વારા નવમું છે ઘઉંના દાણાને ભૂસા એટલે કે છોતરામાંથી દૂર કરવા માટે તેમાં જવાબ આવશે ઉપણવાથી અને દસમું છે કે માટી એટલે કે કાદવના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી અલગ કરવા માટે તેમાં જવાબ આવશે નિતારણ અને ગારણ ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો છે મિત્રો કે ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો દ્રાવણ દ્રાવક દ્રાવ્ય ઓગળવું શુદ્રાવ્ય અદ્રાવ્ય ગાળન અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો અને જવાબ લખો તો જોઈએ મિત્રો એક પાત્રમાં દ્રાવક તરીકે તરીકે પાણી લો ત્યારબાદ તેમાં દ્રાવ્ય ખાંડ લઈ તેને સંપૂર્ણ ઓગાળો આમ ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે ત્યારબાદ થોડી ચાની ભૂકી ઉમેરો જે પાણીમાં ઓગળતી નથી પાત્રના દ્રાવણને ઉકાળો ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો ગળની વડે દ્રાવણને ગાળો દ્રવડીમાં સોરી ગરણીમાં અદ્રાવ્ય અવશેષ રહી જશે તેને ગાળી લો ચા તમારી તૈયાર છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે પ્રજ્ઞા ચાર જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે સો ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે તો જોઈએ પહેલું છે ત્રણસો અને તેર કેલ્ તાપમાને પચાસ ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું કદ જોઈએ તેમાં જવાબ આવશે ત્રણસો તેર કેલ્વીન તાપમાને સો ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું વજન છસો સોરી બાસઠ ગ્રામ જોશે અહીંયા સોરી મિત્રો જી છે નવડો નથી એટલે છસો ઓગણત્રીસ નહીં પરંતુ બાસઠ ગ્રામ ત્યારબાદ છે પચાસ ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન કેટલું તો બાસઠ ગુણ્યા પચાસ ત્યારબાદ આવશે સો ભાગ્યા સો કરીએ તો જવાબ આવશે ત્રણસો ને દસ ભાગ્યા દસ ગ્રામ તો જવાબ આવશે ત્રણસો સોરી એકત્રીસ ગ્રામ પ્રજ્ઞા ત્રણસો ત્રેપન કેલ્વિન તાપમાને પોટેશિયમ ક્લોરાઈડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડુ પાડવા માટે મૂકે છે જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેનું અવલોકન શું હશે સમજાવો તો રાવણને ઠંડુ પાડવા માટે પોટેશિયમ નાઇટ્રેટના સ્ફટિક મળશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે એમાં બસો ને ત્રાણું કેલ્વિન તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે તો મિત્રો અહીંયા જે નવ લખેલા છે ને પાછળ એ બધા જી છે સોરી થોડીક લખવામાં મિસ્ટેક છે પોટેશિયમ નાઇટ્રેટ આવશે બત્રીસ ગ્રામ સોડિયમ ક્લોરાઇડ આવશે છત્રીસ ગ્રામ પોટેશિયમ ક્લોરાઇડ આવશે 35 ગ્રામ એમોનિયમ ક્લોરાઇડ આવશે 37 ગ્રામ 293 કેલ્વિન તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ હશે ડી જોઈએ કે ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની સી અસર થશે તેમાં જવાબ આવશે જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચોથો છે નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવો તો જોઈએ સંતૃપ્ત દ્રાવણ તો જવાબ આવશે કોઈપણ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે દાખલા તરીકે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ ત્યારબાદ બીજું છે શુદ્ધ પદાર્થ તેમાં જવાબ આવશે એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહેવામાં આવે છે દાખલા તરીકે સોનું અને ચાંદી ત્યારબાદ ત્રીજું છે કલીલ તેમાં જવાબ આવશે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વિક્ષેપિત કલા એ દ્રાવક વિક્ષેપિત માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તેવા દ્રાવણને કલેલ દ્રાવણ કહેવામાં આવે છે દાખલા તરીકે દૂધ ચીઝ ધુમાડો અને વાદળા ત્યારબાદ ચોથું છે નિલંબન તો એમનો જવાબ આવશે મિત્રો જેમાં ઘન ઘણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન કહેવામાં આવે છે દાખલા તરીકે બેરિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ ત્યાર પછી પાંચમો પદાર્થ છે નીચે દર્શાવેલ દરેકને સમાન કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો સોડા વોટર લાકડું હવા જમીન સર કરો એટલે કે વિનેગર અને ગાળેલી ચા તો જોઈએ મિત્રો એના માટે જવાબ તો સમાંગ મિશ્રણમાં આવશે સોડા વોટર હવા વિનેગર અને ચા અને વિષમાંગમાં આવશે લાકડું અને જમીન ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે નીચે આપેલા રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે કે કેમ તે નક્કી કેવી રીતે કરશો તો જવાબ આવશે આપેલ પ્રવાહીનું સૌ પ્રથમ થર્મોમીટર વડે તાપમાન માપો જો પ્રવાહીનું તાપમાન સો અંશ સેલ્સિયસ મળે તો આપણે આપેલ પાણી સોરી પ્રવાહી છે તે શુદ્ધ પાણી છે કેમ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલન બિંદુ નિશ્ચિત જ હોય છે ત્યારબાદ સાતમો પદ પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય તો જોઈએ મિત્રો એમનો જવાબ તો આપેલ પદાર્થોમાંથી બરફ લોખંડ એસસીએલ કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરીને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે ત્યારબાદ આઠમું છે નીચે દર્શાવેલા મિશ્રણોમાંથી દ્રાવણોને ઓળખો તો એમાં જવાબ આવશે દરિયાનું પાણી હવા અને સોડા વોટર ત્યારબાદ નવમો પ્રશ્ન છે નીચેના પૈકી કયો પદાર્થ ટિંડલ અસર દર્શાવે છે તેમાં જવાબ આવશે દૂધ અને સ્ટાર્ચનું જે દ્રાવણ છે એ ટિન્ડલ અસર દર્શાવે છે ત્યારબાદ દસમો પ્રશ્ન છે મિત્રો કે નીચેનાને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો તો એમનો જવાબ આવશે મિત્રો તત્વ છે સોડિયમ સિલ્વર ટીન અને સિલિકોન જ્યારે સંયોજન છે કેલ્શિયમ કાર્બોનેટ ત્યારબાદ છે સાબુ મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ તથા મિશ્રણની અંદર આવશે માટી કોલસો હવા અને રુધિર ત્યારબાદ અગિયારમો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયા રસાયણો થી થતો રાસાયણિક ફેરફાર છે તો જોઈએ એમના માટે જવાબ તો છોડની વૃદ્ધિ લોખંડનું કટાવવું ખોરાકનું રંધાવવું ખોરાકનું પાચન અને મીણબત્તીનું સળગવું આ બધા જ રાસાયણિક ફેરફારો છે તો મિત્રો આ હતું સરસ મજાનું પાઠ નંબર બીજાનું સ્વાધ્યાય સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત